ઉપલેડા તાલુકાના ગરીબ અને પછાત વર્ગના લોકોની પડતર માંગણીઓનો નિકાલ માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉપલેટા તાલુકાના ગરીબ અને પછાત વર્ગના લોકોની ઘણા વર્ષોથી સરકારી સહાયો તેમજ આવાસ યોજના તેમજ વસાહત માટે દરથાર તેમજ 100 ચોરસ વારના મળતા પ્લોટો તેમજ આવાસ યોજનાઓ તેમજ સેક્શન 2011ના ડેટા સર્વેમાં થયેલા ગેરરીતિ સબ નવેસરથી સર્વે કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે જરૂરિયાતમંદ લાભાર્થીઓને બદલે બિનજરૂરી લોકોને લાભો મળી હોવાથી નવેસરથી સર્વે કરવાની માંગણીઓ કરી છે, જેમાં ગરીબ અને પછાત વર્ગના લોકોની મુખ્ય માંગણીઓમાં ધડધાડ 100 ચોરસ વારના પ્લોટ માટે દરેક ગામમાં 9 ગામથળ નિમવો, પ્લોટોની ફાળવણી માટે યોગ્ય તપાસ કરવા અને જરૂરિયાતમંદ લોકોને લાભ મળે તે માટે નિપક્ષ લેન્ડ કમિટીની નિમણૂક કરવા તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે સર્વે કરીને જરૂરી લાભ આપવા, જરૂરી સર્વે કરવા વગેરે જેવી માંગણીઓ આવેદનપત્ર મારફત રજૂ કરી હતી. તેમજ મારી સાથે અમારા ઉપલેટા તાલુકાના કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન જમનભાઈ ગેડિયા, મારા ઉપલેટા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાપભાઈ ડેર, તેમજ મારા મોટી પાનલ મુસ્લિમ સમાજના આગેવાન દિલાવરભાઈ સોરા, તેમજ અન્ય આગેવાનો, ઘણા ગામના મિત્રો આજે બધા અમે અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છે કે જેમાં ઘણા વર્ષોથી જે 100 ચોરસના પ્લોટો જે ગરીબ લોકોને જે આપવાના જે આપવામાં આવતા હતા, જે સરકારની એક ફરજ કે જવાબદારી બને છે કે રોટી કપડા અને મકાન માટેની, જેમાં મકાન એ સરકારની એક પ્રાથમિક જરૂરિયાત છે કે જે લોકોને ફરજિયાત આપવી પડે, તેના માટે 100 ચોરસના પ્લોટો માટે ઘણા ગામની અંદર 100 ચોરસના પ્લોટોના જે હુકમો થઈ ગયા છે પરંતુ એમના કબજા હજી સુધી સોંપવામાં નથી આવ્યા. જ્યારે જે લેન્ડ કમિટી જે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને મળે છે તે પણ ઘણા સમયથી લેવામાં નથી આવી, એમાં પણ જે ઉપલેટા તાલુકાના ગરીબ તેમજ પછાત સમાજના લોકોને જે લેન્ડ કમિટી અંદર 100 ચોરસના પ્લોટ મળવા જોઈએ, આમના સર્વેમાં પણ જે સગાવાલાની નીતિ અપનાવીને આવા ગરીબ લોકોને મળતા નથી પ્લોટો. એ સિવાય જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર પણ જે હમણાં સરકારનું 2011માં અથવા એના જે પરિપત્ર મુજબ જે SECC ડેટામાં જે એમનો સર્વે કરવાનો હોય, જેમાં ખાસ કરીને કોઈ પણ જ્ઞાતિના ગરીબ તેમજ પછાત વર્ગના જે લોકો હોય એમનો સમાવેશ કરવાનો હોય છે, ત્યારે માત્ર ને માત્ર જે લોકોનો સર્વે કરવામાં આવે એમાં પણ ગેરરીતિ અને સગાવાલાની નીતિ અપનાવવામાં આવે, જેમાં ખાસ કરીને જેને જરૂરિયાત છે, જે ગરીબ માણસો છે અને જેનો એમાં સમાવેશ કરવો જોઈએ એવા લોકોનો સમાવેશ નથી કરવામાં આવતો, એવા લોકોને ત્યાં એમાં સર્વેમાં નામ ચડી જાય છે. એ પછી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ સર્વે કરીને હજી સુધીમાં એ લોકોને મકાનના કોઈ પણ હજી વધારે પડતા કોઈને મકાન બનાવવા જોઈએ એ પણ હજી પણ ક્યાંય દેખાતા નથી, અને આવા અનેક પ્રશ્નો જે 100 ચોરસના પ્લોટનો છે, SECC ડેટાના પ્રશ્નો છે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રશ્નો છે, આવા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આજે ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો મળીને આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ કે ટૂંક સમયમાં આમાં ગેરરીતિ થતી અટકાવે, આમાં ફરીથી સર્વે કરવા અને ખાસ જે ગરીબ તેમજ પછાત વર્ગના લોકોનો છે આ બધાને ન્યાય મળે એના માટેનું આજે આવેદનપત્ર આપવાના છીએ. કાનભાઈ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ઉપલેટા.